ઋષિએ બહુ સરસ વાત કરી કે આજુબાજુ જે પણ ઉભા હોય એમને નમ્ર વિનંતી છે યાર કે આઈને ગોઠવાઈ જાઓ, આ ઉંમર જ ગોઠવાવાય. ના ના, આ ઉંમર જ ગોઠવાવાય, બાકી અમારી બાજુ એ રખડે ઉગાડાવે છે, નહીં ઠેકવાનું પડતું. ટીકાવાડા ગામની પવિત્ર ભૂમિની અંદર આજે સુંદર મજાનું ભવ્ય રોકડા હેરાનું આયોજન, એમાં મારા શૈલેષભાઈ રાઠવા એકવાર જોરદાર તાલીમથી, સાહેબ મારા મિત્રને બધા હોય યાર, અમારા શૈલેષને યાર, ખરેખર સુંદર મજાનું આયોજન કર્યું. દિવસે વાસ્તુપૂજન મકાનનું અને રાતે આવું સંતવાની લોક ડાયરાનું આયોજન, આવો વિચાર આવ્યો એ જ ખરેખર બહુ આનંદની વાત કહેવાય કે આવું એક આયોજન કરીએ. અને એની અંદર ગુજરાતના નામાંકિત કલાકારો આજે સાહેબ તમારી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે એક આનંદની વાત છે. સાહેબ કલાકારોનો પરિચય આલો તો આંખ બંધ કરો તો તમને સાહેબ એવું લાગે કે જાણે કમલેશ બારોટને સાંભળતા હોય, કે તમે લોકગીત કહો, ભજન કહો, ગઝલ કહો, તમે સાહેબ ગમે તેવું લોકગીત સાંભળવું હોય, કમલેશ બારોટના અવાજની અંદર જેને માનવો હોય એટલે ગુજરાતનો એક સુપ્રસિદ્ધ કલાકાર એટલે ભાઈ શ્રી ભૈલુભાઈ સુંદરપુરી આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો એકવાર જોરદાર તાલીના ગરાર સાથે અમારા ભૈલુભાઈ સુંદરપુરીયાનું સ્વાગત કરો. સાહેબ છેક ભૂમિતિ વધાર્યા છે, તાલી પાડો યાર, પાછળ વાળા અપતે અપતે નહીં પાડવાની, એક હોમટી પાડો તો મજા આવે, તાલી પાડી હોય પાડો, નકર પાસે જગ્યા છે આલી પાડો. મોજ કરાવશે, આનંદ કરાવશે, અને સમજદાર છો એટલે કેવું નહીં પડે, તમે બધા સમજદાર છો એટલે બોલવાની મજા આવશે, અને અમારો અવાજ સાહેબ તમારા સુધી પહોંચાડશે એવું અમારું કે કિસાઉના ઓપરેટર ભાઈ શ્રી અમારા રણજીતભાઈ માટે જોરદાર તાળી પાડો. સાહેબ એમના માટે જોરદાર તાળી પાડજો, નકર આખી રાત ફેરવી જશે. અમારા પ્રોગ્રામમાં સાઉન્ડ બાર એટલે જ સાચવવો પડે બાપા, કારણ કે ચારે ભાઈ ઓછું કરી દે, અવાજ આલે કો તો ડીમ કરી દે. અમારા રણજીતભાઈ બહુ સરસ સાહેબ આ ઇલાકાનું સુંદર મજાનું સાઉન્ડ અમારું કે સાઉન્ડ વાહ, અને દરેક કલાકારો મિત્રો એક કલાકાર તરીકે તો કોઈ આયા જ નથી, પણ સાહેબ શૈલેષભાઈના આમંત્રણને માન આપીને એક મિત્રતાના તાંતને બંધે આજે આનંદ કરાવવા તમને મોજ કરાવવા જ્યારે ભેગા મળ્યા હોય ત્યારે સાહેબ એક આનંદની વાત છે. સાહેબ અને મારો પરિચય આલું તો ડાકોરની જોડે ઓડ ગામ છે અમારું, તઈથી આવું છું, હાસ્ય કલાકાર છું. મને કહ્યું છું હા, ના ના પેલા જઈને વાત કરી લો, ફોન ના તો બહુ ડખા છે બાપા. હાલો હાલો હાલો, અરે અમારું બાજુ તો ઝાડ પર ચડી જાય, લેમ્બડા પર હાલો હાલો કરે પણ પડે તો ટાવર પકડો તાકાના નીચે પકડો, એવું થાય, બહુ આનંદની વાત છે. અને આજે ખરેખર સરસ સાનિધ્ય મળ્યું છે તો દરેક પ્રેક્ષક મિત્રો અહીં ઉપસ્થિત છે ત્યારે આપણે સતકેવલ સાહેબનો જયકારો કરી મા મહાકાળીમાને યાદ કરીને કાર્યક્રમની શુભ શરૂઆત કરવી છે. ત્યારે દરેકને વિનંતી છે મિત્રો કે બે હાથ ઊંચા કરી અને આપણે જબરજસ્ત જય બોલીશું, અને એવી જબરજસ્ત જય બોલજો કે છેક જાંબુ ગોળા સંભળાય, પોચી પોચી જય ના બોલજો, માતા બહેનોને પણ વિનંતી જય બોલજો, રસ્તામાં ઊભા છે એમને વિનંતી અંદર આવી જાઓ પછી જગ્યા નહીં મળે. બે હાથ ઊંચા કરીને જબરજસ્ત જય બોલું, બોલો સત્કેવલ સાહેબ કી, મહાકાળી માત કી, નમ જય. એટલે મારો પરિચય આલો તો પ્રકાશ ભરોડિયા નામ છે, ડાકોર થી આવું છું, હાસ્ય કલાકાર છું અને માણસ બહુ સારો છું, સમજદાર છો ને એ મજા આવે યાર, ના ના સારો છું, મારા ભાઈ બધા કે પ્રકાશભાઈ બહુ સારો માણસ છે,
એટલે બહુ સારો માણસ છું, અખતરો કરવો હોય તો 10,000 રૂપિયા આપજો ઉછીના. અને બીજી એક વાત, એકનું એક જ બહેરું છે, પકડો છો એટલે મજા આવે. અમારે કલાકારો હાસ્ય કલાકાર નથી, સમજદાર પબ્લિક હોય તો સાહેબ બોલવાની મજા આવે. બાકી એક દિવસ મારો કોલેજ ની અંદર પ્રોગ્રામ, 1.5 કલાક મેં હાસ્ય ની વાતો કરી, સાહિત્ય ની વાતો કરી, પણ એમાં કોઈ અહય ના તાળી ના પાડે, જેમ બેહણા માં આવ્યો એમ બેઠેલા. મેં તો પ્રિન્સિપાલ ને વાત કરી, મગું સાહેબ મારી ભાષા ને સમજતા, કોઈ હસતા નહીં, કોઈ તાળી નહીં પાડતા. મને કે પ્રકાશભાઈ તારે બોલવાનું, આમાં કોઈ અહે ની થાળી નહીં પાડે. એટલે મગું ચમ, અરે આ તો બેહરા મોંઘાની કોલેજ હે કે. તારે ખબર પડી કે બધા બેહરા ભેગા થયેલા યાર, આ તો ગ્રાન્ટ પાસ થઈ ગયા એટલે ઠપ કરી દીધું. એટલે પણ અમારું ઓપરેશન થઈ જાય ને યાર, એટલે મારે ઘણી વાર.